પાઠ અને એનો છેલ્લો સવાલ, નવમા પાઠના આ છેલ્લો સવાલ એટલે 12મો સવાલ, ફંક્શન ઓફ સેબી, સેબીના કાર્ય, સેબી શું કાર્ય કરે છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ. શેર બજારમાં થતા ધંધાનું, ધંધા એટલે ખરીદ, જમીનગીરીનું શું, ખરીદ અને વેચાણ, એનું શું કરશે નિયમન. સેબી શેર બજારોમાં થતા ધંધા ને કામગીરીનું શું કરે છે, નિયમન કરે છે. હવે સેબીએ નક્કી કરેલા શું, સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો, પેટા દલાલો કે મર્ચન્ટ બેન્કર કરે છે કે મધ્યસ્થી. આ મધ્યસ્થીઓ છે એ શેર બજારના નિયમોનું પાલન કરે છે કે નહીં, સેબી જે માર્ગદર્શિકા બહાર પાડે છે એ પ્રમાણે વર્તે છે કે નહીં, એ અંગેનું શું કરે છે, નિરીક્ષણ કરે છે, અંકુશ રાખે છે શેર બજાર. સમજાઈ ગયું બરાબર? ચાલો, શેર બજારની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ કોનો હોય, અસરકારક અંકુશ કોનો હોય, સેબીનો. સમગ્ર શેર બજારની અસરકારક કામગીરી જે થાય એ માટે સેબી ધ્યાન રાખે છે. રોકાણકારોના હિતનો રક્ષણ સેબીનો મૂળભૂત કાર્ય કઈ, કે જમીનગીરીઓમાં રોકાણ કરનારાઓનો હિતોનું શું કરવું, તને વિશ્વાસ રહે એવો, નકર તો વિશ્વાસ ન પણ રહે એવું બને ને, સમજાય છે બરાબર? હવે એટલે એનું હિતનું રક્ષણ મતલબ કંપની લઈને વહી ગઈ તો પૈસા હાલો શેર બહાર પડ્યા ને પૈસા શેર ને આપ્યા કાગળિયા થઈ જાય શેર ના વહી ગઈ તો, એટલે એના હિતનું રક્ષણ થાય. નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન કોણ, મધ્યસ્થીઓ દ્વારા કરાવડાવે છે અથવા કરે, અંકિતન કરે છે કે નિયમનું પાલન કરે છે કે નહીં, તો નથી કરતો તેને કરાવડાવશે. સમજાય છે કે નહીં? હવે કપટયુક્ત વેપાર બંધ કરાવો, કપટયુક્ત વેપાર બંધ કરાવો. કેવી રીતે? શેર બજારોમાં જમીનગીરીઓમાં થતો કેવો કપટ યુક્ત વેપાર હું બંધ થાય તે માટે જરૂરી શું ભરે છે, કોઈ વેપાર જો દલાલો કરાવતા હોય તો દલાલો લાયસન્સ કેન્સલ જપ્ત કરે. સમજાય છે કે? એટલે એવું પણ બને, મતલબ જરૂરી શું કરે છે, પગલા લે છે. સેબીની એડવર્ટાઇઝ મહિનામાં ડબલ, મહિનામાં ડબલ, તમે પૈસા રોકો અહીં રોકો, જો હું એને કઈ ઝાડવા છે ડબલ કરી દે, એટલે હા એડવર્ટાઇઝ આવતી હતી. હાલો સેબી એડવર્ટાઇઝ આપે, જા એમ કે જાહેર હિતમાં જારી એવું કે ને, જાહેર હિતમાં જારી, જનહિતમાં જાય. હા ઓકે, એવું આવતું છે એડવર્ટાઇઝ આવતું. અમારે ત્યાં સેબીવાના એક સાહેબ છે, ત્યાં એમાં એ નોકરી કરેલા, અમે ત્યાં એના માટે સ્પેશિયલ એક નિષ્ણાંત તરીકે બોલાવ્યા હતા. નામ તો બહુ મને યાદ નથી અત્યારે, નંબર છે હજી પણ એ ત્યાં છે. આ બાજુ આવે ને તો આપણે કંઈક બોલાવી નાખશું, સંપૂર્ણ સેબીની ઉપર એક આપણે એક સેમિનાર પણ ગોઠવી શકીએ તમારા પ્રશ્નો, અને એને એનો મતલબ એ એની પીડીએફ લઈને આવે, પીડીએફ અથવા પીપીટી લઈને આવે, અને એ એમ કે આવી ખોટી લાલચ આપતી કંપનીના શેર કે વસ્તુ ખરીદવી નહીં. જાણો કે લોકોનો હમણાં આવશે આમાં ઘણું છે, સમજાય છે. ચાલ પગલા બીજો ચોથો મુદ્દો, મધ્યસ્થીઓની નોંધણી, એમનો વેપાર કરવા દે એમ એમ કરો, એમનો દલાલ કરનાર દલાલ કરશે એમ, મધ્યસ્થીઓની નોંધણી અને એનું શું કરવાનું નિયમન.
શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ પણ મર્ચન્ટ બેન્કર શેર દલાલ પેટા દલાલ અને જમીનગીરીઓના રજીસ્ટ્રાર વગેરેની શું નોંધણી કોણ કરે સેબી કરે કોણ કરશે સેબી કરે અને કાર્યોનું શું નિયંત્રણ કરશે આ બધાના શું છે કાર્ય એના પર શું કરશે નિયંત્રણ કરે અને ઘણીવાર આ મધ્યસ્થીઓ છે કે ને હાલો એનો તાલીમનું પણ શું કરશે એનો તાલીમ આપશે સેબી તાલીમ જ્યારે વિદ્યાર્થીને કહે છે ક્યાં રોકાણ કરવું ક્યાં ન કરવું લાંબા ગાળા માટે જો રોકાણ કરવું હોય તો શેર બજારમાં કરાય નકર ના કરાય ઝડપથી પૈસા વાળા થાય હોય ન થાય સમજાય છે બરાબર અને ઘણી વાર અપ થયો ને એના કરતા માઇનસમાં ઘણી વાર વહી જાય એટલે તમારે લાંબા ગાળા સુધી વિચારીને હાલવાનું બરાબર મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન ચલો આ મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમનની કામગીરી કોણ કરે સેબી કરે જેથી સેબીના ધારા ધોરણો નક્કી કર્યા છે જેનું પાલન કોને કરે છે કોણ કરે મ્યુચ્યુઅલ સેબીનો ધારા ધોરણોનું પાલન કોણ કરશે મ્યુચ્યુઅલ ફંડ કરશે સમજાય છે કે દલાલોની નોંધણી અને કરી હોય તો રદ કરી દેવી શેર દલાલો સેબીના નિયમો અને માર્ગદર્શિકાનું પાલન જો ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં આ બધા કેવા દલાલો કેવા જાય નિષ્ફળ જાય તો નોંધણી રદ જો સેબીના નિયમ બહુ સેબી નિયમ ટાઈટ હોય જોજો એ નિયમનું પાલન નહીં કરે એની માર્ગદર્શિકા મુજબ જો નહીં ચાલે બરાબર પાલન નહીં કરે જરૂરી માહિતી માગે અહેવાલ માગે અને જો પૂરા નહીં પાડે તો મધ્યસ્થીઓ એટલે બધા એ વાત અહીંયા જો બધાય છે કે નહીં હલો એની શું કરનાર છે નોંધણી મતલબ લાયસન્સ લઈ લે સમજાય છે કે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકા ચલો નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણો લઈને આવે હલો નવી કંપની છે પહેલી વખત જ કંપનીની મૂડીનું મૂડી શું લઈને આવે ભરણો લઈને આવે અને અથવા અથવા વર્તમાન કંપની ઓલી નવી કંપનીના જે છે હલો હયાત છે હલો વર્તમાન કંપની એ મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય વર્તમાન કંપની આવે અને ઓલી નવી કંપની પ્રથમ વખત આવે તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકા હું કરશે સેબી બહાર બંને માટે અલગ અલગ એ કોની કામગીરી છે સેબીની આગળ જઈએ આઠમો મુદ્દો કે કંપની કંપનીઓ છે કે નહીં હાલો કંપનીઓના જોડાણ અને હસ્તગતનું નિયમન કરો રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર શું રાખે છે નિયમન નાના રોકાણકારોના જોખમે હાલો નાના રોકાણકારોના ભોગે બરાબર કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકા શું કરે છે બહાર પાડે છે નકર તો એવું નાના રોકાણકારો માટે અલગ હોય અને મોટા રોકાણકારો માટે અલગ નાના રોકાણકારો ટીપી ટીપીને પૈસા ભેગા કર્યા બે પાંચ સાત આઠ દસ દસ શેર જો હે તો એનું કંઈક જોખમ ઊભું ન થાય એના માટે એના પર હું રાખે નિયમન રાખશે બરાબર છે સ્વનિયમન શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા મધ્યસ્થીને ખબર પડી ગઈ ને મર્ચન્ટ બેન્કર શેર દલાલ પેટા દલાલની જમીન રજીસ્ટર છે હવે ઈ મધ્યસ્થીઓ સ્વનિયમન થાય તે માટે સેબી શું રહે છે સતત પ્રયત્નશીલ રહે છે મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે મધ્યસ્થીઓ એટલે કોણ શેર દલાલો મર્ચન્ટ બેન્કર બધાય પોતાના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે એને હું આપે સેબી પ્રોત્સાહન
લોકો શેરબજારમાં પૈસા રોકે, લોકોને શેરબજાર ઉપર વિશ્વાસ આવે માટે સેબી ફંક્શન કરે, સેમિનાર કરે. હવે સમજાય છે કે નહીં? તમને ખબર છે, ઘણી વાર જોયું ટીવીમાં બતાવે ને એડ, તો એમાં છેલ્લી છે ને છેલ્લે એડની છેલ્લે કન્ડિશન એપ્લાય હોય અને એટલું ઝડપી ઝડપી બોલી જાય. જોજો તમે કે આ દસ્તાવેજ ધ્યાન સે સુને પઢે ઓર બાદ મે કોઈ દેખાઓ પે મત જાઓ, અપની અકલ લગાવો બસ. સમજાય છે ને? એટલે નાની નાની બાબતમાં લખ્યું હોય ને તો એ તમારે વાંચવું પડે. સર ક્યાં વાંચવાનો સમય છે? છે કોઈ મોટી મોટી સ્કીમ હોય, નીચે કન્ડિશન એપ્લાય કે આટલા હજાર લગ્ન હોય તો મળશે. વિચારો એટલે તકલીફ ન્યા પડે. ત્યારે શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકે શું કરવાની? નિયમનો, નિયંત્રણો, માર્ગદર્શિકા દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતા કોણ જાળવે? સેબી જાળવે છે સ્થિરતા અને શેર બજારની કાર્યક્ષમ. હવે ચોપડાઓની તપાસ. જમીનગીરી બહાર પાડનાર કોણ હોય? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને લાભોના લાભાર્થી શું હોય? માલિક. એ જરૂર પડે ત્યારે ચોપડાની જરૂર જણાય કે નહીં હાલો ત્યારે એની શું કરી શકે? તપાસ કરી શકે. ગમે માલિક હોય એને ચોપડા ચેક કરી શકે. કેમ કે એનો હિસાબ હોય ને, એમાં એનો ઓડિટ હોય. શું હોય? ઓડિટ. સમજાય છે કે? બારમું, શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજાર પર લાદવામાં આવેલા શું નિયમો, શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ અને શેર બજારની શું કામગીરી છે એના પર સેબી દ્વારા કાયદા અનુસાર ચાલે છે કે, એટલે શેર બજારના લાદવાના નિયમો મુજબ હાલે છે કે, શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ અને કામગીરી બરોબર કાયદા અનુસાર ચાલે છે કે નહીં, આ સંદર્ભમાં એનું નિરીક્ષણ અને તપાસ કરી અને જરૂર જણાય ને હાલો તો પૂછપરછ અને તપાસ કરી અને હિસાબોનું ઓડિટ પણ કરે છે. એટલે આ અલગ છે. પૂછપરછ કરશે, તપાસ કરશે અને સેબી જે તે કંપનીના હિસાબોનું શું કરશે? ઓડિટ કરશે. સમજાય છે? હવે જેથી શેર બજાર ઉપર સંપૂર્ણ સેબીનું શું છે? નિયંત્રણ. માર્ગદર્શિકા શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેંક, ડિબેન્ચર ટ્રસ્ટી અને કંપની દ્વારા જામીનગીરી શું લેવાની? પરત લેવાની. પાછા શેર ખેંચી લે ને આ વગેરે અંગેના વખત વખત સેબીએ શું કર્યા હોય? માર્ગદર્શિકાઓ શું કરે છે? બા કંપની દ્વારા જામીનગીરી પર લેવા માટે શું માર્ગદર્શન હોય છે? કેવી રીતે કંઈક ખેંચી શકે? હાલો સમજાય છે કે નહીં? અને મર્ચન્ટ બેંકર, શેરદારના પેટા દલાલ બરાબર વગેરેના વખત વખત જે કંઈ એના નિયમો બદલે કે નહીં હાલો, તો એ માર્ગદર્શિકા દ્વારા અને એના સુધી પહોંચાડશે. વાર્ષિક અને સામાયિક એ વાતો અહેવાલ આપવા પડશે. જોજો, શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિની જાણકારી મેળવવા કોને? સેબીએ. સેબીએ શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી શું કરવા? મેળવવા. શેર બજારો પાસેથી વિવિધ પત્રકો સ્વરૂપે શું અહેવાલ મેળવે છે? માહિતી મેળવવા માટે ફરજિયાત એવા. અને જો કોઈ માહિતી આગળ કીધું કે જો માહિતી આપવામાં કસૂરવાર નીવડે કે ન આપે તો લાયસન્સ નોંધણી રદ થઈ જશે. એટલે કે એમ કરવું પડે. સંશોધન કરવા ઉપરોક્ત બધા શું છે એ અસરકારક રીતે થઈ શકે એ હેતુથી કોણ? સેબી સંશોધન કાર્ય કરે. શું કરે છે? સંશોધન કાર્ય. એટલે બધા જેટલા કાર્યો છે કે નહીં, એ બધા જ કાર્યો હોય એનો યોગ્ય શું થશે? એની પાછળ યોગ્ય શું કરી શકશે? નિયમન કે સંશોધન કરી શકશે.